नमस्कार विद्यार्थी मित्रों, आज आप संपत्ति प्रकारों विषय बात करवानी छे। आपणे गया लेक्चर नी अंदर छे ते संपत्ति ना लक्षणों विषय बात करी हती। संपत्ति एटले शुं? आज आप संपत्ति ना प्रकारों विषय छे चर्चा करवानी छे। संपत्ति की व्याख्या आपने जो थी, संपत्ति नी अंदर छे खास करीने उपयोगी, विनिमय पात्र, अछतवाड़ी वस्तुओं, बाह्य वस्तुओं आ बधानो छे समावेश थतो जोवा मळे छे। संपत्तिना प्रकारो विषय छे ते आपणे वात करवानी छे। वस्तुओनी जेम संपत्तिना पण छे प्रकारो पड़े छे। आपणे वस्तुना प्रकारो जेम जोया था टकाऊपणानी ने ते बधी वस्तुना प्रकारो, एम संपत्तिमां એમાં જો વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ બે સંપત્તિનું કીધું છે। વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ વ્યક્તિગત સંપત્તિ એટલે શું અને સામાજિક સંપત્તિ એટલે શું? જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને व्यक्तिगत संपत्ति गणाती हो, जे संपत्ति नी मालिकी अने वपराश समाज ना समूह द्वारा थती हो तो तेने छे सामाजिक संपत्ति तरीके ओळखवामां आवे छे। व्यक्तिगत एटले पोतानी मालिकी, मारी मालिकी नीचे छे, मारू कार्य छे थतुं होय तो ए पोतानी मालिकी छे, व्यक्तिगत संपत्ति तरीके ओळखाय छे। पण सामूहिक समाजनी अंदर छे ई बधा भेगा मळीने छे ई करता होय, એનો ઉપયોગ થતો હોય તો એને છે એ સમાજની સામાજિક સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે। અહીં સરળ ભાષાની અંદર આપણે સમજી લઈએ, વ્યક્તિગત એટલે મારી માલિકી, સામાજિક સંપત્તિ એટલે સમગ્ર સમાજની છે સંપત્તિની અંદર છે એ વાત કરી છે। રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ બે પ્રકારો અહીં દર્શાવ્યા છે। જો સંપત્તિને કલ્યાણની આપણે વાત કરવાની હતી તો સંપત્તિના પ્રકારો વાક્ય હતા તેને વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ, અને ત્યાર પછી આવશે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ। રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ બે શબ્દને બરોબર સમજી લઈએ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય। જો રાષ્ટ્રીય એટલે પ્રદેશ વચાળી દેખાશે, આંતરરાષ્ટ્રીય એટલે દેશ વચારેની છે એ જોવા મળશે। રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેની વાત કરી છે। દેશની માલિકીની જે સંપત્તિ એ રાષ્ટ્રની પોતાની હોય તો એ દેશની છે પોતે ગણાશે। આમ રાષ્ટ્રીય સંપત્તિ છે એ પોતાની જ માલિકીની છે એ ગણવામાં આવે છે। દાખલા તરીકે જો એની અંદર કીધું કે રાષ્ટ્રીય સંપત્તિ અંદર જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, આપણો અમૂલ્ય વારસો છે, સામૂહિક વારસો, સાહિત્ય, સ્થાપત્ય આ બધી આપણી સંપત્તિ છે। આંતરરાષ્ટ્રીય સંપત્તિનો વિચાર કરી શકાય છે, જે સંપત્તિની માલિકી હોય અને રાષ્ટ્રની નથી પણ વિશ્વની છે તો એને આંતરરાષ્ટ્રીય છે એ કહી શકાય છે। આપણે દાખલા તરીકે એક દેશનો છેડો છોડી બીજા દેશમાં આપણે જોઈએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપ્યું પણ ત્યાર પછી સાથે જઈની અંદર જે ચીનની દિવાલ છે એ બીજી સંપત્તિ ગણાય છે, બીજા દેશની સંપત્તિ ગણાય છે, એટલે એને આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા બે સંપત્તિના પ્રકારો વિશે વાત કરી, વ્યક્તિગત સંપત્તિ, સામાજિક સંપત્તિ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ। વ્યક્તિગતની અંદર પોતાની આવી જશે અને સામાજિકની અંદર છે એ સમગ્ર સમાજની છે એ વાત કરી છે। રાષ્ટ્રીયની અંદર છે એ પોતાના જ પ્રદેશની વાત કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીયની અંદર દેશની છે એ વાત કરવામાં આવી છે। હવે ત્યાર પછી આપણે સંપત્તિને કલ્યાણ વિશે વાત કરવાની હતી તો કલ્યાણનો અર્થ અને એની સમજ થોડીક મેળવી લઈએ કે કલ્યાણ એટલે શું। કલ્યાણનો આપણે અર્થ સમજી લઈએ, કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો, આર્થિક રીતે કહી શકાય કે ભૌતિક જીવન ધોરણમાં સુધારો એવી સ્થિતિનું છે એ નિર્માણ થવું, આને છે કલ્યાણ તરીકે ઓળખવામાં આવે છે। કલ્યાણ એટલે સારી સ્થિતિ અને પરિસ્થિતિમાં સુધારો, ખાસ કરીને એને છે આપણે કલ્યાણ તરીકે ઓળખીએ છીએ।
अध्यात्मती मानी में अर्थशास्त्र सुधीनु कल्याण शब्द वपराय छे। मानस जीवन ना तमाम क्षेत्रों में कल्याण थाय तेवु ज इच्छे छे। आपणे कहे ने सर्वत्र सुखिना सन्तु सर्व सन्तु निरामय सर्व भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख मा भूयात्। એટલે કે આપણે સર્વનું કલ્યાણ હોય, આપણે કે ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવા તેજસ્વિના વિદિતમસ્તુ મા વિદ્વિષાવ। અમે બંને ભગવાનને શરણે થાય તો એ કલ્યાણ છે। આવો આપણે કહીએ તારું કલ્યાણ થઈ જશે, આવો શબ્દ છે આપણે ઉપયોગ કરતા હોય। કલ્યાણ જે છે એ સ્થિતિ સુધરવી જોઈએ। અહીંયા અર્થશાસ્ત્ર એવું કહે છે કે જ્યાં છો એના કરતાં એક સ્ટેપ આગળ આવવું જોઈએ। અધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ છે વાપરાતો જોવા મળે છે। એટલે બે બધાયમાં આવે છે કલ્યાણ। વધારે સારી સ્થિતિ થવી, સારું ઈચ્છવું, વધારે સ્થિતિમાં માત્ર ટૂંકા ગાળા માટે જ નહીં પણ કાયમી ધોરણે રહે તે કલ્યાણ શબ્દ છે। અર્થશાસ્ત્રમાં કલ્યાણને બે રીતે વિચારી શકાય છે, વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ। કલ્યાણ શબ્દને છે બે રીતે જેમાં આપ્યું એમ કે વ્યક્તિગત અને સામૂહિક। વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ બે રીતના છે એનો વિચાર કરવામાં છે આવે છે। કઈ રીતના વિચાર કર્યો છે એના વિશે આપણે જોઈએ। આપણે જ્યારે કલ્યાણની છે એ વાત કરીએ છીએ ત્યારે સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો છે। વળી કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તન સાથે છે એ સંબંધ ધરાવે છે। એટલે તે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે છે એ સંકળાયેલી બાબત છે। આર્થિક વૃદ્ધિ, વૃદ્ધિ એ આપણે થોડો નીચો શબ્દ છે, વિકાસ છે એ શબ્દ ઊંચો છે। માણસનો છે એ વૃદ્ધિ થવી એ વાત અલગ છે પણ વિકાસ થવો એ બાબત છે એ આખી અલગ જોવા મળતી હોય છે। એટલે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે છે એ સંબંધ સંકળાયેલો છે। કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી પર છે એ રહેલો જોવા મળે છે। મારી પાસે 10 લાખની આવક હોય પણ મેં યોગ્ય વહેંચણી ન કરી હોય તો, હું જેમ તેમ એનો ઉપયોગ કરી નાખતો હોય તો, વેડફી નાખતો હોય તો કલ્યાણ થઈ શકે નહીં। સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ કેવો છે આ કલ્યાણની જોઈએ વ્યાખ્યા એ છે। કલ્યાણ એટલે છે મારા વ્યક્તિગતમાં સમૂહમાં સામૂહિકની અંદર બધાની અંદર છે કલ્યાણ જરૂર છે। સંપત્તિ અને કલ્યાણ બંને અર્થની વાત છે। સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેને કલ્યાણ પણ વધારો થાય છે। એટલે આવું છે માનવામાં આવતું હોય કે સંપત્તિ વધે એટલે કલ્યાણ છે એ વધે છે। દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના કલ્યાણનું પણ લોકોનું પણ કલ્યાણ થાય, આવું છે જોવા મળે છે। સંપત્તિની વૃદ્ધિ થાય તો કલ્યાણ વધે પણ વ્યક્તિ માટે જે બાબત સાચી છે અથવા દેશ માટે ન પણ હોય, ઉપર જણાવ્યું તેમ કલ્યાણની બાબતની અંદર જે લોકોની આવકની વહેંચણી સાથે સંબંધ ધરાવે છે, દેશની સંપત્તિમાં વધારો થાય તે થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલું હોય તો દેશના બધા લોકોનું છે એ કલ્યાણ વધતું નથી। દાખલા તરીકે જો અત્યારે મોટા લોકો છે એ સંપત્તિવાન જ બનતા જાય છે, અત્યારે લોકડાઉનની સ્થિતિની અંદર છે એ નાના હોય એકદમ નાના જ રહેશે, મોટા હોય એકદમ મોટા થઈ જશે, મધ્યમ વર્ગને કોઈ ફાયદો થશે નહીં। તો એમાં કોઈ કલ્યાણનો કોઈ અર્થ જ નથી, કલ્યાણનું શું એમ એ વિચારવાનું છે। કલ્યાણ પ્રજાના સમાજ સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે છે। તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ છે એ માપી શકાતો નથી કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યમાં નિર્ણય કંઈ કરતું હોતું નથી। આમ છતાં માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવા માટે, સારી આવકની વહેંચણી પણ સુધરે તો કલ્યાણમાં વધારો થાય છે તેમ આપણે કહી શકીએ છીએ। તો આપણે જોયું કે કલ્યાણ અને સંપત્તિ બે શબ્દને આપણે જોઈ લીધા કે સંપત્તિનો અર્થ અને લક્ષણ અને પ્રકાર, ત્યાર પછી કલ્યાણ વિશે વાત કરી એમાં કલ્યાણનો અર્થ એના લક્ષણ નો સમજાવવાનો વિદ્યાર્થી મિત્રો તો કઈ પૂછજો, બે ટોપિક સરસ છે। હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઉત્પાદનના સાધનો વિશે છે તે વાત કરશું। અહીંયા સુધી આપણે કિંમત અને મૂલ્યની પણ વાત કરી, આ
આ બધા શબ્દોની છે આપણે ચર્ચા કરી લીધી છે હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર છે ઉત્પાદનના સાધનો એના વિશે વાત કરશું કે આ ઉત્પાદનના સાધનો છે કેવી રીતે ઉપયોગી બને આ યાદ રાખજો કલ્યાણ અને વ્યક્તિગત સામૂહિક કલ્યાણ કેવા પ્રકારનું છે નેક્સ્ટ લેક્ચરમાં બીજી વાત કરશું